આ એક એવું અફલાતૂન રમકડું છે જેના દ્વારા તમે તમારા હેલિકોપ્ટરે કેટલા ચક્કર કાપ્યા તે ગણી શકશો. તમને જોઈશે ચાર્ટ પેપરની એક પટ્ટી, કાતર ને એક જૂની કેસેટ. એક 15 બાય 4 સેન્ટીમીટર માપની ચાર્ટ પેપરની પટ્ટી લો અને અહીં બતાવ્યા પ્રમાણે તેમાં 3 કાપા મૂકો. આ મોટી રેખા છે તે હેલિકોપ્ટરના પાંખિયા બનાવશે અને આ 2 નાની રેખાઓથી બનશે હેલિકોપ્ટરનો વજનદાર પાયો. હવે આ નાની રેખાથી બનતો પટ્ટીનો ત્રીજો ભાગ વાળો, જેથી 2 સ્તર બનશે. સામેવાળો એવો જ બીજો ભાગ પણ વાળો, એટલે બની જશે 3 સ્તર, જેના લીધે હેલિકોપ્ટરનો નીચેનો ભાગ વજનદાર બનશે. હવે ઉપરના પાંખિયાને બહારની તરફ થોડોક વાળો અને પાયાના છેડાને અંદરની તરફ થોડો વાળીને દબાવી દો. બની ગયું હેલિકોપ્ટર. જો તમે એને થોડેક ઊંચેથી ફેંકશો તો એ ચકરડીની જેમ ઘૂમતું વળ ખાતું ખાતું નીચે આવશે. પણ એણે કેટલા ચક્કર માર્યા એ માપવા માટે એક જૂની કેસેટમાંથી 2 મીટર લાંબી મેગ્નેટિક ટેપ કાઢો. તેને ગમ પટ્ટી વડે હેલિકોપ્ટરના પાયામાં ચોંટાડી દો. પછી હેલિકોપ્ટરને ઊંચકો એટલે આ ટેપ સીધી બની જાય અને તેનો બીજો છેડો સપાટ ભોંય પર ચોંટાડી દો, જેથી ટેપમાં કોઈ જાતના સળ રહે નહીં. હવે તમે હેલિકોપ્ટરને ઊંચાઈથી છોડી દેશો તો એ ઘણા ચક્કર કાપતું કાપતું નીચે આવશે, જેથી પેલી ટેપમાં અનેક સળ ઉભરી આવશે. હવે તમે ટેપને સીધી રેખામાં ગોઠવો ને એમાં પડેલા સળની સંખ્યા ગણી લો. આ રીતે તમને ખબર પડશે કે તમારું હેલિકોપ્ટર કેટલું ઘૂમી શકે છે. હવે એક સળી લો અને આ વળાંકોને રીતસર ગણો. 1 2 3 4 5 6, આ વળાંકોની સંખ્યા બરોબર એટલી જ હશે જેટલા ચક્કર તમારા હેલિકોપ્ટર ઘૂમ્યું હશે. તમે અલગ અલગ કદના અને આકારના હેલિકોપ્ટર બનાવી શકો અને ગણી શકો કે તે કેટલા ચક્કર મારી શકે છે. આ માપ લેવા માટેનું આ અત્યંત સરળ સાધન છે.